ડીસામાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો ભોગ આખોલ ચાર રસ્તા પાસેના દુકાનદારો બની રહ્યા છે. હાઇવેની બાજુમાં આવેલી ગટરો સાફ ન થતાં હવે ચોમાસાનું ગંદુ પાણી દુકાનોમાં ભરાઈ જતાં દુકાન માલિકોને અંદાજિત 1.5 થી 2 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 1.5 થી 2 ઇંચ વરસાદ જોવો પડ્યો ને, 1.5 થી 2 ઇંચમાં અમારું આખું આ શોપિંગ ભરાઈ ગયું પાણીથી. બરાબર, પાણીનો કોઈ નિકાલ નથી. પાણી ગટરના કારણે જે હાઇવેવાળી ગટર ને એમાં ભરાયેલી પડી છે, એટલે પાણી આગળ જતું નહીં. પાણી ના જવાના કારણે આખું ચાર રસ્તાનું બધું પાણી અમારા અંદર શોપિંગના અંદર ખાલી થાય. શોપિંગના અંદર ખાલી થાય એટલે અમારા દુકાનના અંદર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જાય. પાણી ભરાઈ જાય એટલે અમે ધંધા કરી શકતા નથી. 8 થી 10 દિવસથી હવે અમારે આ હાલતમાં જ બેસી રહેવું પડશે. હવે અમારે આવી રીતના ગુજારો કેવી રીતના કરવાનો, ઘર કેવી રીતના ચલાવવાનો? અમે બધા મજૂર લોકો, મજૂરી કરીને કમાવાવાળા. દુકાન છે 60 થી 100 દુકાન, એમાંથી અમે 150 થી 200 જણા કારીગર કામ કરવાવાળા. બરાબર, બધા અત્યારે એમના એમ બેસી રહેવાના હોય. અંદાજે નુકસાન અમારે એક એક દુકાને 2 થી 3 લાખનું નુકસાન થશે. અમારા શોપિંગના અંદર પાણી ઘૂસી ગયું આખું, ટોટલ 4 રસ્તાનું. 4 રસ્તા ઓથોરિટી ગટર સાફ કરી નથી. પથ્થરો પણ પહેલાં હતા એ બરાબર હતા, અત્યારે પથ્થરો ટોટલ ખરાબ નાખ્યા છે અને ગટર સાફ કરી નહીં બિલકુલ. એના કારણથી શોપિંગના અંદર આજે 20 વર્ષથી અમારી દુકાનો હતી પણ કોઈ દિવસે પાણી ભરાણું નહીં. આ પહેલી જ વાર આટલું આ ગટર સાફ નથી કરી, એના કારણથી આ પહેલી જ વાર પાણી ભરાણું છે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.